કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે, ત્યારે કેનેડા યુએસની બોર્ડર પર -35 ડિગ્રી ઠંડીમાં થીજી જતા 4 મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું। ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતા દિવ્ય ભાસ્કર દ્વારા કલોલના પટેલ પરિવારના મોભી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે। પુત્ર 10 દિવસ પહેલા કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો। પરિવારના અન્ય સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છીએ, સોમવારે હકીકત જાણવા મળશે। અમેરિકા કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 11 લોકોમાંથી એક જ પરિવારના 4 સભ્ય -35 ડિગ્રી કાતિલ ઠંડીમાં થીજી ગયેલા હોવાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। આ ચારેય મૃતક કલોલ તાલુકાના ડિંગુચા ગામના હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી છે। જો કે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું, પરંતુ બીજી તરફ આ 11 લોકોમાંથી 4 લોકોના મોત થયા બાદ બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે। આ 7 લોકો પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે। હચ મચાવી દેતી આ ઘટનામાં પરિવારને ગેરકાયદેસર અમેરિકા મોકલવામાં કલોલના એક એજન્ટ અને તેના પેટા એજન્ટનો રોલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ બનાવ બાદ એક શકમંદ એજન્ટની કડી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે, જ્યાંથી લેપટોપ પણ જપ્ત કર્યું છે।